वाक्यकारं वररुचि भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयं। पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वंदे संस्कृतमातरम्। नमस्कार, नमो नमः। विद्यार्थी मित्रों, आज आपणे आपणा धोरण 10ना 20मा पाठनो अभ्यास करवानो छे, जेमनुं नाम छे तथैव तिष्ठति, जेनुं गुजराती थाय छे तेमज रहे छे। तो सरस मजाना जे छे ए 20मा पाठनी प्रस्तावना तरफ आपणे आगळ वधीए। विद्यार्थी मित्रों, जेम प्रत्येक फळोनो पोतपोतानो आगवो रस હોય છે, તેમ આ સંસ્કૃતના પ્રત્યેક જે કવિઓ છે, આ કવિઓએ રચેલા જે દરેક પદ્યની અંદર પોતાનો આગવો રસ છે। છતાં પણ આપણી જે વ્યક્તિગત અભિરુચિ છે ને, આ વ્યક્તિગત અભિરુચિને કારણે અમુક એક ફળ આપણને વધારે પસંદ હોય છે, અમુક એક ફળ જે છે આપણે વધારે પસંદ કરીએ છીએ। આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓ જે છે આ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ જે છે પસંદગી ઉતારીને તેમનો જે રસાસ્વાદ આપણે કહીએ, આ રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠની અંદર જે છે એ કરવામાં આવેલો જે વ્યવહાર જે છે, આ કવિઓના અન્ય પદ્યોનું મહત્વ કોઈ ઓછું નથી કરતો। વિદ્યાર્થી મિત્રો, આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીંયા જે છે એ જુદા જુદા કાળખંડની અંદર, જુદા જુદા સમયગાળાની અંદર જે પણ કવિઓ થઈ ગયા, આ કવિઓ મહાકવિઓ જે થઈ ગયા, આ મહાકવિઓ જે છે એમના નાટ્ય જે મહાકાવ્ય જે છે, આ મહાકાવ્ય એમના કથા આખ્યાયિકા જેવા વિવિધ પ્રકારના જે સાહિત્ય પ્રકાર જે છે, આ સાહિત્ય પ્રકારની રચનાને એ કાવ્ય રચના કરીને અને સાહિત્ય જગતની અંદર જે છે અમર થઈ ગયા છે। અને આવા સાહિત્ય જગતની અંદર અમર થઈ ગયેલા છ મહાકવિઓ જે છે, આ છ મહાકવિઓની એક એક રચના જે છે અહીંયા પસંદ કરીને એ પ્રસ્તુત કરવામાં આવેલી છે। આમ જોવા જઈએ તો પ્રથમ શ્લોકની અંદર મહાકવિ ભાષના એકાંકી જે છે એમાંથી લેવામાં આવેલો જે છે, અને તેમની અંદર દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે। બીજા શ્લોકની અંદર જોઈએ તો મહાકવિ કાલિદાસના એ માલવિકાગ્નિ મિત્રમાંથી જે છે એમાંથી બીજાથી દોરવાયા વગર એ મનુષ્ય જે છે એ પોતે પોતાની બુદ્ધિથી એ સારા નરસાનો જે છે વિચાર કરીને અને કોઈ નિશ્ચય જે છે કરવાનું જણાવવામાં આવ્યું છે। ત્યાર પછી ભવભૂતિ એ જે ઉત્તર રામચરિતમની અંદરથી જે છે એ લીધેલો। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો ત્રીજો જે શ્લોક છે એ ભવભૂતિજી દ્વારા એ મહાપુરુષોના મનની જે વાત જે છે, એ જે લાક્ષણિકતાઓ જે છે, આ લાક્ષણિકતાઓની જે ચર્ચા જે છે એ કરવામાં આવી છે। અને એવું દર્શાવે છે કે દરેક જે મહાપુરુષોનું જે મન હોય છે ને, આ મન વજ્રથી પણ કઠોર હોય, કઠોર જે છે હોતું હોય છે, અને પુષ્પથી પણ જે છે એ કોમળ હોય છે। ચોથો સરસ મજાનો શ્લોક, આ ચોથા સરસ મજાના શ્લોકની અંદર ગદ્યકાર જે છે એ બાણભટ્ટજીની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો જે છે એ દર્શાવવામાં આવેલો છે શ્લોક, કે જેની અંદર દુષ્ટ માણસ જે છે, આ દુષ્ટ માણસના સ્વભાવની હકીકત જે છે એ વર્ણવેલી છે। ત્યાર પછીનો સરસ મજાનો પાંચમો શ્લોક, આ પાંચમા શ્લોકની અંદર નાટ્યકાર જે શુદ્રક જે છે, આ શુદ્રકજીની રચનામાંથી જે છે પસંદ કરીને એ લેવામાં આવેલો છે। તેમાં દરિદ્ર માણસના દિલનું જે દયાપણું છે, દુઃખ જે છે એ આલેખાયું છે। અને છેલ્લો એટલે કે છઠ્ઠો શ્લોક જે છે એમની અંદર રવિગુપ્ત નામના કવિની રચના છે, કે જેમાં સજ્જન માણસની પ્રશંસા સુપેરે કરવામાં આવેલી છે, અને આ જે વર્ણનમાં સૂચિત થયેલી જે હકીકતો જે છે એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, તે માનવનું જીવન છે, મનુષ્યનું જે જીવન છે આ મનુષ્યના જીવનનો ભાગ એ બનવી જ જોઈએ, અને સાથે સાથે એ કાવ્યનું શિક્ષણ જે છે એ મળી રહે, એ સફળ બની શકે, એ બધી બાબતની ચર્ચા આ સુભાષિતોની અંદર, આ જે શ્લોકો છે આ શ્લોકોની અંદર કરવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની જે છે એ પ્રસ્તાવના મેં પૂરી કરી। પ્રસ્તાવનાની સમાપ્તિ પછી હવે જે છે એક એક શ્લોક જે છે, એક એક વ્યક્તિઓ, એક એક મહાપુરુષોએ જે શ્લોક લખેલા છે એ શ્લોકનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ શ્લોકને હું જે છે એનું પઠન કરીશ, ત્યાર પછી અન્વય, શબ્દાર્થ, વ્યાકરણ, અને ત્યાર પછી આપણે એમની સમજૂતી, ભાવાર્થ, અનુવાદ આપણે જોઈશું। સરસ મજાનો પ્રથમ શ્લોક, શિક્ષા સ્વયં ગચ્છંતિ કાલ પર્યાત શુબદ્ધ મૂલા નિપદંતિ પાદપાહા જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ।
ભાસ જીએ મહાકવિ ભાસ દ્વારા સરસ મજાનો શ્લોક એમનો અન્વય જોઈએ. કાલ પર્યાયાત શિક્ષા ક્ષયમ ગચ્છતિ શુબુદ્ધ મૂલાહા પાદપાહા નિપતંતિ જલસ્થાન ગતમ જલમ ચ શુષ્યતિ હુતમ ચ દત્તમ ચ તથા એવ તિષ્ઠતિ. સરસ મજાનો અન્વય જોઈએ ત્યાર પછી હવે આપણે એમને શબ્દાર્થની ચર્ચા કરીએ. કાલ પર્યાત એટલે કે વખત વીતતા, સમય જતા. હવે સમાસની ચર્ચા કરી, તત્પુરુષ સમાસ. ત્યાર પછી આગળ ક્ષયમ ગચ્છતિ એટલે કે નાશ પામે છે. શુબદ્ધ મૂલાહા સમાસની ચર્ચા કરીએ તો બહુવ્રીહી સમાસ અને અર્થ થશે ખૂબ મજબૂત મૂળવાળા. જલસ્થાનમ ગતમ એટલે જળાશયમાં રહેલું. સમાસની ચર્ચા કરીએ તો તત્પુરુષ સમાસ. શુષ્યતિ એટલે કે સુકાઈ જાય છે. હુતમ એટલે કે હોમેલું. દત્તમ એટલે કે આપેલું. તથા એવ તિષ્ઠતિ એટલે કે એમનું એમ રહે છે. હવે સરસ મજાના જે છે વ્યાકરણની અને શબ્દાર્થની ચર્ચા પૂરી કરીને હું અનુવાદ તરફ તમને આગળ લઈ જઈશ. અનુવાદ એમનું એવું છે કે વખત વીતતા કેળવણી અથવા તો શિક્ષણ નાશ પામે છે, પરંતુ સાથે સાથે એવું પણ કીધું છે કે ખૂબ મજબૂત જે મૂળવાળા વૃક્ષો હોય છે ને એ ક્યારેય પડી જાય છે, એ પણ ક્યારેક પડી જતા હોય છે. જળાશયમાં રહેલું પાણી પણ ક્યારેક સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું એ જે છે એ એમનો એમ રહે છે. અહીંયા જે મહાકવિ ભાસ જે છે આ ભાસે દાન અને યજ્ઞનો મહિમા એ સમજાવ્યો છે. ભાસ રચિત જે કર્ણભારમ જે છે આ કર્ણભારમ એકાંકીની અંદર દાનવીર કર્ણની કથા ઉપર એ જે છે એ ઉપર આધારિત છે. કર્ણ એ સૂર્યનો પુત્ર અને આમ જોવા જઈએ તો પરશુરામજીનો શિષ્ય હતો. તે મહાન ધનુર્ધર હોવાની સાથે સાથે મહાન દાનવીર પણ હતો. સૂર્યાસ્ત જે છે એ એવું કહેવાય કે સૂર્યોદય સમયે જે પણ કોઈ વ્યક્તિ તેની પાસે આવે, કંઈ પણ યાચના કરે તો તેને આપવું એવો એનો નિયમ હતો. અને આવી રીતે આવા કર્ણને પોતાના જીવનની રક્ષારૂપ કવચ જે છે અને કુંડળ પોતાની જન્મજાત મળ્યા હતા. તો તેના કવચ અને કુંડળ લઈ લેવામાં આવે તો તે પરાજિત એને કરવાનું જે છે એ ખૂબ સહેલું થઈ જાય એમ હતું. ઇન્દ્ર જે છે પોતાના પુત્ર એ અર્જુનનો વિજય થાય એમ ઈચ્છતો હતો. અને આવી રીતે આથી તે બ્રાહ્મણના વેશે એ કર્ણની પાસે આવ્યો અને કર્ણના જે કવચ કુંડળની જે છે એ યાચના કરી. વિદ્યાર્થી મિત્રો, કર્ણ એવું કહેવાય છે કે પ્રસન્ન ભાવે એ ઇન્દ્રને પોતાના કવચ અને કુંડળ જે છે એ શરીરમાંથી જે છે એ ઉતરડીને એટલે કાઢીને જે છે એ આપી દીધા. તો તે વખતે જે કર્ણ છે આ કર્ણને તે જે ન આપવાનું કહેનાર જે મિત્ર સાથી એવા જે શલ્યરાજ જે છે આ શલ્યરાજને કર્ણ જે છે ઉપયુક્ત વચનો કહે છે. શું કહે છે કે મનુષ્ય જે સત્કર્મો કર્યા હોય અથવા અન્ય જરૂરિયાતમંદ જે લોકો છે આ લોકોને દાન આપીને તેની મદદ કરી હોય તો તે ક્યારેય પણ મિથ્યા જતું નથી, એટલે ક્યારેય પણ તે એ ખોટું જતું નથી, ક્યારેય એ એનો નાશ થતો નથી. તે હંમેશા ચિરંજીવ એટલે કે હંમેશાની માટે રહે છે. સાચો જે વીર હોય અથવા તો સજ્જન તો એ જ છે કે જે પોતાની પાસે રહેલી વસ્તુઓનું ઉદારતાથી દાન કરી શકાય. હવે એવું પણ કીધું છે કે સ્વાધ્યાય કરવામાં આવતા કે જ્ઞાન કે જે વિદ્યા હોય છે એ નાશ પામે છે. આપણે પોતે સ્વાધ્યાય કરીએ, પોતાનું અધ્યયન કરીએ, આપણે જ્ઞાન મેળવીએ તો એવો સમય આવે તે જ્યારે એ જ્ઞાન અથવા તો વિદ્યા જે છે એ નાશ પામતી હોય છે. અને આમ જોવા જઈએ તો વાવાઝોડું આવે તો વાવાઝોડાની અંદર ઘણી બધી વખત જે મજબૂત વૃક્ષો હોય, વરસાદથી જે મજબૂત વૃક્ષો હોય એ મૂળવાળા વૃક્ષો પણ ક્યારેક પડી જાય છે. અતિશય ગરમીને કારણે એવું કહેવાય કે જળાશય અને પાણી હોય ને એ પણ સુકાઈ જાય ઘણી બધી વખત. જ્યારે યજ્ઞમાં હોમેલું હવિનાશ જે હોય, બરોબર, જે હવિતવ્ય હોય, જે હવિના હવિષાન્ન હોય, જે યજ્ઞની અંદર હોમેલું હોય એ તત્વ, એ જે પણ વસ્તુ હોય એ અને દાનમાં આપેલું આ બંને જે છે તેમના તેમ સ્થિર રહે છે. સૂર્ય જે છે એ ચંદ્ર હિમાલય અને સાગરની માફક એ દાનેશ્વરી વ્યક્તિનો જે છે યશ એટલે કે એમની કીર્તિ જે છે, કીર્તિ પતાકા, યશ કીર્તિ જે છે હંમેશાની માટે રહેતી હોય છે. દાનવીરનું સ્થાન જે છે એ મેઘની માફક જે છે ઊંચું હોય છે. મેઘ એટલે આકાશની માફક જે છે ઊંચું હોય છે. અને સંગ્રહ કરનારનું સ્થાન છે ને એ સાગરની માફક નીચું હોય છે. ક્યાં મેઘ અને ક્યાં સાગર, સમજાય છે? એટલે સાબગરની માફક એનું જે છે ને એ સંગ્રહ કરવાનું કરનાર વ્યક્તિનું સ્થાન એટલું નીચું હોય છે. દાનનો મહિમા જે છે અનંત અને અપાર છે.
અને સત્કર્મો કરવાથી અને સાથે સાથે દાન આપવાથી જે છે કીર્તિ આપણી પોતાની અનંત જે છે અનંત કાળ પર્યંત સુધી એ ટકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે ખાસ કરીને કર્ણની ઉત્કૃષ્ટ દાનશીલતા, સંસ્કારિતતા તેમજ યજ્ઞ અને જે છે દાન, એમની જે અપ્રતિમ જે છે શ્રદ્ધા, એમને અહીંયા આપણે દર્શન થાય છે. તો સરસ મજાનો જે છે પ્રથમ શ્લોકને અહીંયા હું પૂરો કરું છું, ત્યાર પછી સરસ મજાનો આપણો બીજો શ્લોક. પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપિ કાવ્યમ નવમિત્ય વદ્યમ સંતઃ પરીક્ષાને વદત ભજંતે મૂઢઃ પરપ્રત્યેન બુદ્ધિઃ. સરસ મજાનો જે છે એ કાલિદાસજી, મહાકવિ કાલિદાસજીનો આ શ્લોક, એનો અન્વય આપણે જોઈએ. પુરાણમ ઇતિ એવ સર્વમ ન સાધુ વર્તતે અપી ચ કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ ન વર્તતે સંતઃ પરીક્ષ અન્ય તરત ભજંતે મૂઢઃ પરપ્રત્યેન બુદ્ધિઃ ભવતિ. સરસ મજાના જે છે હવે અમે આપણે શબ્દાર્થની ચર્ચા કરીએ. સરસ મજાના જે છે એ શબ્દાર્થની ચર્ચા અને વ્યાકરણની ચર્ચા આપણે હવે કરીએ. પુરાણમ એટલે કે પ્રાચીન, જૂનું, સર્વમ એટલે કે બધું, ન સાધુ વર્તતે એટલે કે સારું નથી હોતું, નવમ એટલે કે નવું, અવદ્યત એટલે કે ટીકા ન કરી શકાય તેવું, સંતઃ એટલે કે સત્પુરુષો, વિદ્વાનો જે છે તે, પરીક્ષે એટલે કે પરખીને, અન્ય તરત એટલે કે બે માંથી એકને, ભજંતે એટલે કે સેવે છે, એમને ભજે છે, એમનું અનુસરણ કરે છે, મૂઢ એટલે કે મૂર્ખ માણસ, પરપ્રત્યેન બુદ્ધિ એટલે કે પારકાના વિશ્વાસથી દોરાયેલી છે બુદ્ધિવાળો. હવે એનો આપણે જે છે વ્યાકરણની સરસ મજાની ચર્ચા કરી, શબ્દાર્થ સરસ મજાના જોઈએ, એમનો અનુવાદ એમની સમજૂતી તરફ આપણે આગળ વધીએ. પ્રાચીન એટલે કે જે જૂનું છે એટલે કે એટલે બધું સારું અથવા તો સાચું જ નથી, એવું નથી હોતું. કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું હોતું નથી. શું કીધું છે કે સત્પુરુષો જે છે, વિદ્વાનો જે છે, આ વિદ્વાનો પરખીને બે માંથી એકને સેવે છે. મૂર્ખ વ્યક્તિ હંમેશા શું કરે કે પારકા જે વ્યક્તિ હોય છે, આ પારકા વ્યક્તિઓના વિશ્વાસથી જે છે એ દોરાયેલી જે છે, એ દોરવાયેલી જે બુદ્ધિ જે છે ને, આ બુદ્ધિવાળો હોય છે. અહીંયા શું વાત કરવામાં આવી છે આ સુભાષિતની અંદર, તો કે સજ્જન માણસો હોય, જે વ્યક્તિ વ્યવસ્થિત માણસો હોય, જે પોતે પોતાની બુદ્ધિથી વિચારતા હોય, આ માણસ શું કામ કરે છે, તો કે આ માણસ એવું જરૂરી નથી કે જે જૂનું છે એ સાચું છે અથવા તો જે નવું છે એમાં ખોડ ખાપણવાળું છે. માત્ર ને માત્ર આ માણસ કેવું વિચારે છે, તો કે આ જે માણસ છે, જે પણ સજ્જન વ્યક્તિ હોય છે, આ પોતાની બુદ્ધિથી નિર્ણય લે છે. લોકો કહે છે એમ નથી કરવું, અથવા તો જૂનું છે એટલે સાચું જોઈ, આ બોલે એટલે સાચું જોઈ એવું નહીં, અથવા તો આ જે છે એ ખોટું જોઈ એવું નહીં, પોતાની બુદ્ધિથી વિચારીને પોતે નિર્ણય લે છે. જે સારું લાગે છે એને નિર્ણય લેવામાં સજ્જન વ્યક્તિ માને છે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ એ જ હોય કે જે વ્યક્તિ સાચું લાગે છે એને જોઈને એ પોતે નિર્ણય લે. એવું નહીં કે બીજા વ્યક્તિ શું કહે છે, બીજા લોકો શું કરે છે, અથવા તો લોકો શું કહે છે, લોકો કે કોને વધારે મહત્વ આપે છે, એ નહીં. જે પોતાની બુદ્ધિની અંદર ઉતરું, જે મને યોગ્ય લાગ્યું એ પ્રમાણે, એટલે એ પ્રમાણે જે છે આ બીજા શ્લોકની અંદર મહાકવિ કાલિદાસ જે છે એ સરસ મજાની ચર્ચા બીજા શ્લોકની અંદર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે છે આપણે ત્રીજા શ્લોકની ચર્ચા કરીએ. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાનમર હતી. સરસ મજાનો જે છે ભવભૂતિ મહાકવિ જે છે એમનો આ સરસ મજાનો એમના દ્વારા રચેલો શ્લોક, એમનો અન્વયની આપણે ચર્ચા કરીએ, એમના અન્વય તરફ આપણે આગળ વધીએ. લોકોત્તરાણામ વજ્રાત અપી કઠોરાણી કુસુમાત મૃદુની ચેતાંસી કહન વિજ્ઞાતુમ અર્હતિ. સરસ મજાની જે છે અન્વયની ચર્ચા કર્યા પછી એમના જે છે શબ્દાર્થની વ્યાકરણની ચર્ચા કરીએ. લોકોત્તરાણામ એટલે કે સામાન્ય લોકોથી જે ચડિયાતી એટલે કે ઉપરની કોટીના માણસો હોય તે. હવે સમાસની ચર્ચા કરીએ તો તત્પુરુષ સમાસ વજ્રાત અપી વજ્ર કરતા કઠોરાણી કઠોર કુસુમાત અપી એટલે કે ફૂલ કરતા પણ મૃદુની એટલે કે કોમળે ચેતાંસી એટલે કે મનને કહનું એટલે કે ખરેખર કોણ વિજ્ઞાતુમ અર્હતિ એટલે કે જાણવા સમર્થ છે. હવે એનો અનુવાદ આપણે જોઈએ. સરસ મજાની જે છે એમને ભાષાંતર આપણે કરીએ, સમજૂતી મેળવીએ તો એવું કહે છે કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસો જે છે ને, આ માણસોના વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ એના મનને ખરેખર જાણવા જે છે એ કોણ સમર્થ છે. અહીંયા શું કીધું છે કે મહાપુરુષોના જે મન હોય છે ને, આ મન કોમળતા અને કઠોરતા એમ બંનેના ગુણો ધરાવે છે. અમુક માણસો હોય
કે જે માત્ર કોમળ હોય, અમુક માણસ હોય જે કઠોર હોય, એનું મન, એનું હૃદય કઠોર હોય, અમુકનું મન હૃદય કોમળ હોય. પણ જે માણસ સામાન્ય કરતા ઉચ્ચ કોટીના હોય, આપણે બધા સામાન્યમાં આવીએ, આપણાથી જે ઉપરના કોટીના હોય, જે મહાપુરુષો હોય, આ મહાપુરુષો શું કામ કરે છે? તો કે આ મહાપુરુષોના મન એ કોમળ પણ હોય છે, તો કે ફૂલથી કોમળ અને વજ્રથી કઠોર. બરોબર છે? એટલે જ્યાં આ સિદ્ધાંત પાલનનો પ્રશ્ન હોય ને, અથવા તો દેશ હિત અથવા તો ન્યાયનો મુદ્દો હોય ને, તો વિદ્યાર્થી મિત્રો ત્યાં એ હંમેશાની માટે મક્કમ રહેતા હોય છે. ગમે તેવા ભારે દબાણ અથવા તો વિરોધમાં તેઓ એ પોતે વર્ષ થઈ જતા નથી, ત્યારે તેમનું જે મન જે વજ્ર જેવું કઠોર હોય છે, કઠોર બની જાય છે, કઠોર બની જાય છે, કઠોર બની જાય છે. પરંતુ સામાન્ય સ્થિતિમાં તેમનો સ્વભાવ એ એકદમ બિલકુલ જે છે એ દયાળુ ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ જે છે એ બનતો હોય છે. બીજાના કષ્ટો કે મુસીબતો જોઈને જે છે તેઓ વિચલિત જે છે ને એ વિચલિત થઈ જાય છે. એટલે બીજાનો દુઃખ જોઈને પોતે એની અંદર એમાં ભળી જાય છે. વિચલિત એટલે એ અર્થમાં હું કહું છું કે એનામાં એ ભળી જાય છે. આમ જોવા જઈએ ને તો સરસ મજાનું એક ઉદાહરણ આપું તમને કે રાષ્ટ્રપતિ જે અમેરિકાના હતા, અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન, પોતાની જે સંવેદનશીલતા હતી એમની માટે પોતે ખાસ પ્રસિદ્ધ હતા. પોતે એક જબરદસ્ત વ્યક્તિત્વ હતું. પોતે ગરીબીમાં મોટા થયા હતા, તેથી સમાજની અંદર એમ કહેવાય ને કે સમાજમાં જે દલિત પીડિત વર્ગ પ્રત્યે જે છે ને એને ભારે એવી સહાનુભૂતિ હતી. વિદ્યાર્થી મિત્રો, એ જે અબ્રાહમ લિંકન છે, આ અબ્રાહમ લિંકનને દાસત્વનો જે અંત જે છે, આ અંતના પ્રશ્ન એ ગૃહયુદ્ધ જે છે એ ઘોષિત કરવામાં જે છે એને પાછી પાની કરી નહોતી કે ભાઈ લોકોને ન્યાય મળવો જોઈએ, દલિત લોકો છે ને ન્યાય મળવો જોઈએ, નીચલી કક્ષાના લોકો છે ને ન્યાય મળવો જોઈએ. ગાંધીજીથી એ પ્રેરિત થયેલા હતા. ગાંધીજી પણ જે છે એ જે હરિજન જે શબ્દ ગાંધીજીએ આપ્યો કે ભાઈ પ્રત્યેક સમાજનો વ્યક્તિ એ સરખો છે, કોઈ નીચો નથી, કોઈ ઊંચો નથી. અસ્પૃશ્યતા જે નિવારણ કામ ગાંધીજીએ કર્યું, આ ગાંધીજીથી જ પ્રેરણા લઈને જે છે એ ખાસ કરીને અબ્રાહમ લિંકન જ આગળ વધ્યા હતા. અને એવી જ રીતે આપણે જોવા જઈએ ને તો ભારતના લોહ પુરુષ જે છે સરદાર વલ્લભભાઈ પટેલ, એક વખત તે અદાલતની અંદર હતા અને અદાલતમાં એક મહત્વનો કેસ જે છે લડી રહ્યા હતા, અને તે જ સમયે તેમના ઘરેથી એક દુઃખદ સમાચારવાળી, દુઃખદ સંદેશાવાળી જે ચિઠ્ઠી મળે છે. પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા હતા અને પોતાનું અદાલતનું જે કામ હતું, વકીલનું જે વકીલાત કરતા હતા, એ પોતાનું કામ એને શાંતિથી જે છે શાંતિપૂર્વક એને પૂરું કર્યું હતું. તે ચિઠ્ઠીની અંદર તેમની પોતાની પત્નીના જે છે એ મૃત્યુના સમાચાર હતા. વિચાર કરો તમે, આમ છતાં મહાપુરુષો જે છે પરિસ્થિતિ મુજબ એ વજ્રથી એ કઠોર અને એવું કહેવાય કે ફૂલથી પણ જે છે કોમળ બની જતા હોય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ એવા જ મહાપુરુષ હતા. હિન્દુસ્તાનના જે સ્વાતંત્ર્યની લડતની અંદર તેઓ કોમળ પણ હતા અને સાથે સાથે હૃદયની કઠોરતા પણ એને જે છે એ આપણને દેખાતી હતી. ખરેખર આમ જોવા જઈએ ને તો મહાપુરુષના જે મન હૃદય, આ જે અસાધારણ વિશેષતા જે છે એ ભગવાન બુદ્ધની અંદર પણ આપણને, મહાવીર સ્વામીની અંદર, ઈસુ ખ્રિસ્તની અંદર, સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની અંદર પણ, આવા બધાના જીવનની અંદર જે છે આપણને દ્રષ્ટિગોચર થાય છે કે આ મહાપુરુષોનું જીવન એ કઠોર પણ હતું, વજ્રથી પણ, વજ્ર એટલે કે ઇન્દ્રનું શસ્ત્ર જેને વજ્ર કહેવામાં આવે, આ વજ્રથી કઠોર પણ હતું. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે એ પુષ્પથી પણ કોમળ પણ આ બધા જ મહાપુરુષોના, કે જે સામાન્ય કક્ષાથી ઉપરના જે લોકો હોય એમની પાસે આવી બધી જે બાબતો જે છે આપણે જોઈ શકાય છે. એમના જીવનમાં બધી બાબતો આપણે મેળવી શકીએ છીએ, આપણા દ્વારા એમને જોઈ શકાય છે. તો સરસ મજાના જે છે એ મહાપુરુષોની, કે મહાપુરુષનું મન કેવું છે, એટલે કે વજ્રથી કઠોર છે અને પુષ્પથી પણ કોમળ છે. જ્યારે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં પોતે કામ કરતા હોય છે. તો સરસ મજાનો જે છે અહીંયા આ ત્રીજો શ્લોક જે છે એમની પૂર્ણાહુતિ કરું છું. ત્યાર પછીનો સરસ મજાનો આ ચોથો શ્લોક જે છે એ તમારી સમક્ષ હું પ્રસ્તુત કરું છું. અન્યસ્મા લબ્ધ પદો નીચ પ્રાયેણ દુસહો ભવતિ રવિરપી ન દહતિ તાગદ યાદ્ર દહતિ વાલુકા નીકરહ. સરસ મજાનો જે છે એ મહાકવિ બાણ એમણે આ સરસ મજાનો શ્લોક આપ્યો છે. એમના અન્વયની ચર્ચા કરીએ. અન્યસ્માત લબ્ધ પદ નીચ પ્રાયેણ દુઃખદહ ભવતિ રવિહિ અપિ તાદ્રદ ન દહતિ યાદ્રક વાલુકા નીકરહ દહતિ. સરસ મજાનો જે છે એ આપણે એમના અન્વયની ચર્ચા કરીને એમના ભાષાંતર તરફ જે છે એ જતા પહેલા આપણે એમના જે છે શબ્દાર્થની ચર્ચા કરીએ. અન્યસ્માત એટલે કે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદમ એટલે કે મેળવનાર નીચ માણસ. હવે એમના વ્યાકરણની ચર્ચા કરીએ, સમાસની ચર્ચા કરીએ તો બહુવ્રીહી જે છે એ સમાસની ચર્ચા કરવામાં આવી છે. પ્રાયેણ એટલે કે મોટે ભાગે,
दुःसहः એટલે કે અસહ્ય બની જાય છે. રવિહ અપિ શબ્દનો અર્થ થશે સૂર્ય પણ. તાદૃક એટલે કે તેટલો, ન દહતિ એટલે કે બાળતો નથી, યાદૃક એટલે કે જેટલો, વાલુકા ની કર એટલે કે રેતીનો ઢગલો. હવે સમાસની ચર્ચા કરીએ તો તત્પુરુષ સમાસ, ત્યાર પછી દહતિ એટલે કે બાળે છે, ત્યાર પછી હવે જે છે એમના આપણે અન્વયનો અભ્યાસ કર્યો, શબ્દાર્થનો અભ્યાસ કર્યો, હવે એમના ભાષાંતર એમની સમજૂતી તરફ આપણે આગળ વધીએ. હવે એવું જાણવામાં આવ્યું છે કે બીજી વ્યક્તિ પાસેથી જે ઊંચું પદ મેળવનાર જે નીચ માણસ હોય ને, આ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સમજાણું, મોટા વ્યક્તિ પાસેથી કોઈ જે લાયકાત વાળો વ્યક્તિ નથી એને પદ મળી જાય તો એનું પદ અસહ્ય લોકો માટે બની જાય છે. સૂર્ય પણ તેટલો બળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. એટલું યાદ રાખજો, રેતીનો ઢગલો ક્યાં અને સૂર્ય ક્યાં. સૂર્ય પોતે તો તેજસ્વી હોય, હવે સૂર્યનું તેજ જે છે જબરદસ્ત પોતાનું તેજ હોય, પોતાની પ્રચંડ શક્તિ હોય, આ જ ગરમી આ જ તેજ એ રેતીના ઢગલા ઉપર હોય અથવા તો રેતીનો ઢગલો જે બળે આમ એકદમ ગરમ રેતીનો ઢગલો હોય, તો સૂર્ય આપણને જેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. સૂર્યની પાસે પોતાની શક્તિ છે, તેજસ્વી પોતાનો ગુણ છે, રેતીનો પોતાનો તેજસ્વીતાનો ગુણ નથી. તેજસ્વીતા એની પાસે તો આવી ગઈ છે, અથવા તો જે તેજ છે અથવા તો ગરમી છે જે એક ગરમપણું જે કહેવાય એની પાસે આવી ગયું છે. હકીકતમાં ગરમપણું, તેજ અથવા તો ગરમી, આ બધી બાબતો તો સૂર્યની છે, પણ સૂર્યની બાબતો રેતી પાસે આવી ગઈ છે. રેતી હકીકતમાં એ પ્રકૃતિની રેતી છે જ નહીં, છતાં રેતી પાસે એ વસ્તુ આવી ગઈ છે. તો સૂર્યથી, સૂર્ય તો એની કરતાં તો હજારો અથવા તો કેટલાય ગણો એ ગરમ છે, છતાં પણ સૂર્ય આપણને એટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. એટલે નીચ માણસો પાસે જ્યારે પદ આવી જાય ને મોટા માણસોનું, તો એ માણસનું પદ આવી જાય, નીચ માણસ જે છે ને એનું પોતાનું પદ હંમેશા દુઃખદાયક જ હોય. જે વ્યક્તિ એ પદને લાયક નથી અને એ પદ ઉપર બેસાડવામાં આવે ને, એટલે હંમેશાની માટે એ પદ ઉપરથી લોકો એ પદથી અથવા તો એ વ્યક્તિથી હંમેશા દુઃખી જ થતા હોય છે. એટલે અહીંયા એવી ચર્ચા કરવામાં આવી છે કે જે માણસ જે પાત્રને લાયક નથી, એ માણસ જેને લાયક નથી એને જો એ વસ્તુ મળી જાય તો એ જે પદ જે છે એ લોકોની માટે દુઃખદાયક બની જાય છે. એટલે સરસ મજાની જે છે અહીંયા આ શ્લોકની અંદર ચર્ચા કરી, ત્યાર પછી જે છે સરસ મજાનો આગળના શ્લોકની આપણે ચર્ચા કરીએ. સરસ મજાનો જે છે આગળનો શ્લોક, સુખમ હી દુખામન્યુ ભૂય શોભતે ધનાંધકારેશ્વિવ દીપ દર્શનમ, સુખાંતુ યો યાતિ નરો દરિદ્રાતામ ધૃતઃ શરીરેણ મૃતઃ ચ જીવતિ. સરસ મજાનો જે છે એ શુદ્રક એમનો આ શ્લોક, એમના આપણે શબ્દાર્થની ચર્ચા કરીએ. તો શબ્દાર્થની ચર્ચા કરતા પહેલા જે છે આપણે એમના વ્યાકરણ અન્વય જે છે એમને અન્વયની ચર્ચા કરીએ. સુખમ હી દુખાણી અનુભૂય શોભતે અંધકારેશુ દીપ દર્શનમ ઇવ સુખાત તુ યહ નરહ દરિદ્રતામ યાતિ સહ શરીરેણ ધૃતઃ મૃતઃ ચ જીવતિ. સરસ મજાના જે છે અન્વયની ચર્ચા કરીને હવે આપણે એના વ્યાકરણ એના શબ્દાર્થની ચર્ચા કરીએ. હી એટલે કે ખરેખર આ એક અવ્યય છે, અનુભૂય એટલે કે અનુભવીને, અંધકારેશુ એટલે કે ગાઢ અંધકારમાં. સમાસની ચર્ચા કરીએ તો કર્મધારય સમાસ, દીપ દર્શનમ ઇવ એટલે કે દીવાનું દર્શન થાય તેમ, સુખાત એટલે કે સુખમાંથી, દરિદ્રતામ એટલે કે ગરીબાઈને, યાતિ એટલે કે પામે છે, શરીરે એણે ધૃત એટલે કે શરીર ધારણ કરેલ, મૃતઃ એટલે કે મરેલાની માફક, જીવતી એટલે કે જીવે છે. સરસ મજાનું જે છે આપણે વ્યાકરણની ચર્ચા કરી, એના શબ્દાર્થની ચર્ચા કરી, અન્વયની પણ ચર્ચા કરી, આપણે શ્લોકનું પઠન પણ કર્યું. હવે જે છે શ્લોકના પઠન, અન્વય, ત્યાર પછી વ્યાકરણ અને ત્યાર પછી જે છે આપણે હવે એમના સરસ મજાના અનુવાદ, એમની સમજૂતી આપણે મેળવીશું. સુખ ખરેખર દુઃખોને અનુભવીને જે છે શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય ને, તેમ સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ એક વસ્તુ યાદ રાખજો કે મરેલાની માફક જીવે છે. આ શ્લોકની અંદર કવિ એવું કહે છે કે સુખ તો અને દુઃખ એ અનુભવવાથી જ શોભે છે. સુખ કેવી રીતે અનુભવે, સુખ કેવી રીતે શોભે, દુઃખના અનુભવવાથી સુખ શોભે છે. એ કહે ને કે સુખ અને દુઃખ બે સિક્કાના જે છે એક સિક્કાને બે બાજુઓ છે. સુખ ત્યારે જ અનુભવાય, સુખ માણસને ત્યારે જ શોભે જ્યારે દુઃખનો અનુભવ કરે.
જેમ ઘેરા અંધકારમાં દીવો જે છે સુંદર મજાનો લાગે ને, તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય ને, તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સુંદર લાગતું હોય છે, ખૂબ સારું લાગે છે. સુખો ભોગવનાર જે વ્યક્તિ હોય છે, આ વ્યક્તિ એકાએક દરિદ્રાવસ્થાની અંદર આવી પડે ને, ત્યારે તે પરિસ્થિતિ તેને જે છે એની માટે અત્યંત અસહ્ય બની જતી હોય છે, અસહ્ય થતી હોય છે. તે શરીર ધારણ કરેલો હોય તો પણ તેનું જે જીવન છે ને એ મૃતાવસ્થા જેવું હોય છે. નિર્ધનની સમાજની અંદર કોઈ કિંમત હોતી નથી, પરંતુ જો આવી વ્યક્તિ જન્મજાત દરિદ્ર હોય તો કદાચિત એટલે કે કદાચ તેને ખૂબ વ્યથાનો જે છે અનુભવ ન થાય, પરંતુ જે વ્યક્તિ અત્યંત ખૂબ સમૃદ્ધિમાં થઈ જાય છે, એ ઉછરીને પોતાના જે જે પૂર્વજન્મમાં એટલે કે આગળના જન્મની અંદર અઢળક સુખ સમૃદ્ધિ, અઢળક સુખ સમૃદ્ધિ સુખ જે છે એને ભોગવવા હોય, તે વ્યક્તિ જ્યારે કાળનું ચક્ર ફરે, પોતાનો સમય ફરે, પોતાનું ભાગ્ય ફરે, ધંધામાં નુકસાની જાય, કુદરતી આપત્તિ આવે, આવી કોઈ વસ્તુ આવે, તો તેને લીધે દરિદ્ર અવસ્થાની અંદર એ આવી પડે ને, તો વિદ્યાર્થી મિત્રો તેનું જે જીવન છે ને અતિ એ દુષ્કર બની જાય છે, દુઃખદાયક બની જાય છે. મહાકવિ શુદ્રક જે છે, આ શુદ્રક કવિ એના રચિત એક રૂપક જે મૃચ્છકટિકમ છે, આની અંદર જે છે દરિદ્ર વેપારી ચારુદત્ત અને જે છે અહીંયા પોતાની નિર્ધનાવસ્થાને જે છે એ પોતે વર્ણવે છે. તેના મતે એવું કહેવાય છે કે ગરીબ વ્યક્તિના ઉંબરા ઉપર મૂકેલો બિલ એટલે કે જે પશુ પંખીઓ જે છે એ પણ ખાતા નથી હોતા, સમજાય છે. અને મિત્રો પરિજનો જે હોય છે ને તેને છોડીને ચાલ્યા જતા હોય છે, સગા વ્હાલા પણ તેને સંબંધો તેની સાથે એ તોડી નાખતા હોય છે. તો આવી રીતે આમ છતાં પણ અસહ્ય દુઃખોને જે છે અનુભવ્યા બાદ જે માણસને સુખ જે મળે છે, મનને શાંતિ જે મળે છે, તેના જીવનના કષ્ટોમાં થોડી રાહત અને જે છે થોડી શાંતા જે છે એ પહોંચાડતું હોય છે. પરંતુ સમાજની અંદર માનવભેર જીવન એ માનભેર જે છે એ પોતે જીવવા માટે તો કઠિન પરિશ્રમ કરીને ધન કમાવવું એ આવશ્યક બની જતું હોય છે. એટલે અહીંયા એવું કીધું છે કે માણસના જીવનની અંદર જે છે એ આ બધી બાબતો જે છે એ હોવી જોઈએ. તો સરસ મજાની જે છે અહીંયા આ શ્લોકની જે છે હું પૂર્ણાહુતિ કરું છું, ત્યાર પછીનો જે છે આગળનો સરસ મજાનો શ્લોક એનો આપણે અભ્યાસ કરીએ. સુજતો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદન તરહુ સુખ ભયતિ મુખમ કુંઠાસ્ય. આ સરસ મજાના છે રવિ ગુપ્ત નામના કવિ કે જેમણે આ સરસ મજાના જે શ્લોક એ આપ્યો. હવે એમના જે છે અન્વયની ચર્ચા કરીએ. પરહિત નિરત સુજન વિનાશ કાલેપી વૈરમ ન યાતિ ચંદન તરહુ છેદે અપિ કુંઠાસ્ય મુખમ સુર ભયતિ. સરસ મજાનો જે છે આપણે અન્વય જોયો. હવે અન્વયની ચર્ચા કરીને આપણે જે છે એમના શબ્દાર્થની ચર્ચા કરીશું, એમના વ્યાકરણની ચર્ચા કરીશું. પરહિત નિરત શબ્દનો અર્થ થશે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. ત્યાર પછી વિનાશ કાલે એટલે કે વિનાશના સમયની અંદર સમાસની ચર્ચા કરી તો તત્પુરુષ સમાસ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. વૈરમ યાતિ એટલે કે વેર એટલે કે શત્રુતા જે છે દાખવતો નથી. ચંદન તરુહુ શબ્દનો અર્થ થશે કે ચંદનનું વૃક્ષ તત્પુરુષ સમાસની ચર્ચા કરવામાં આવી છે. છેદે અપી કાપવામાં આવે તો પણ કુંઠાસ્ય એટલે કે કુહાડીના મુખમ એટલે કે અગ્રભાગને સુર ભયતિ એટલે કે સુવાસિત. સરસ મજાનું જે છે આપણે વ્યાકરણની ચર્ચા કરી, શબ્દાર્થની ચર્ચા કરી, આપણે અન્વય પણ જોયો. હવે જે છે એમના અનુવાદ તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો રવિગુપ્ત નામના કવિ ખૂબ સરસ મજાની વાત કરી છે કે પારકાના હિતમાં રેચ્યો પચ્યો જે રહેલો સત્પુરુષ હોય છે આ વિનાશના સમયની અંદર પણ જે વેર શત્રુતા જે છે ને આ ક્યારેય દાખવતો નથી. ચંદનનું જે વૃક્ષ જે છે આ ચંદનનું વૃક્ષ કાપવા છતાં પણ એ જે કુહાડો હોય છે ને આ કુહાડો એ કુહાડો એને કાપે તો ચંદનનું મુખ એ કુહાડાને જે છે ને એને પણ સુગંધિત કરી નાખે છે. ચંદનનું વૃક્ષ જે વિદ્યાર્થી મિત્રો આ ચંદનના વૃક્ષને કાપવામાં એ કુહાડીથી કાપવામાં આવે ને તો પણ એ કુહાડાના જે અગ્રભાગને જે છે ને આ અગ્રભાગને સુવાસિત કરે છે. પ્રસ્તુત શ્લોકની અંદર સજ્જનની પ્રસન્નતા કરવામાં આવી છે. સજ્જન માણસ હંમેશા કેવો હોય છે તો કે હંમેશાની માટે બીજાના હિતની અંદર જે છે ને આ રચ્યો પચ્યો હોય છે. વિનાશના સમયમાં પણ તે કોઈ પણ વ્યક્તિ હોય અન્યનું પોતે હિત જ હોય છે, હિત જ ઈચ્છતો હોય છે, હિત જ કરતો હોય છે. ચંદન વૃક્ષ પોતાને કાપનાર કુહાડીના અગ્રભાગને જે છે આ અગ્રભાગને સુગંધીદાર બનાવે છે. વિદ્યાર્થી મિત્રો મનુષ્યનો જે સ્વભાવ છે તેના મૃત્યુ સાથે જ હોય છે,
એનો મૃત્યુ સાથે જ એનો સ્વભાવ હોય, એનો મૃત્યુ સાથે એનો સ્વભાવ પોતાને પોતાનો સ્વભાવ એના મૃત્યુ સાથે જે જતો હોય છે. પરંતુ સજ્જનોને સ્વભાવ છે ને એ પરોપકાર કરવાનો હોય છે. સ્વયં પર આફત આવે ને કે વિનાશ આવી પડે ને તો પણ તેઓ જે છે પરોપકારના કાર્યોને છોડી દેતા નથી. અહીંયા સરસ મજાના ચંદનના વૃક્ષની વાત કરી છે કે ચંદનના વૃક્ષને વીંટળાઈને શીતળ પવન ખાનારો જે સાપ હોય છે ને એ પોતાની પ્રકૃતિ અનુસાર જે છે ને ઝેર એ બહાર રોકે છે. પોતે ભલે એ સારા લોકોની સાથે રહે છતાં પણ પોતાનો સ્વભાવ છોડતો નથી. પરંતુ અહીંયા સત્પુરુષો જે છે આ સજ્જનો જે છે સજ્જનો છે આ સ્વભાવ જે છે આ એમની વિશેનો જે છે પરિચય જે છે અહીંયા આપવામાં આવ્યો છે કે જીવનની અંદર આવતા કષ્ટો સંકટો કોઈ પણ બાબત આવે એને કારણે તેમના સ્વભાવમાં જે છે એ ક્યારેય કોઈ પ્રકારનો ફેર જે છે પડતો હોતો જ નથી. તેઓ હંમેશાની માટે પરોપકારી રહે છે. પારકાના કલ્યાણની અંદર તે પોતે રત એટલે કે કાર્યરત રહે છે. આવા જે સજ્જનો હોય છે એ પોતાની પર ઉપકાર જે અપકાર કરનારા જે લોકો હોય છે એના ઉપર પણ પોતાના પ્રાણના ભોગે પણ પોતે જે છે એ ઉપકાર કરતા રહે છે. વિચાર કરો, અપકાર કરે એની ઉપર પણ પોતે ઉપકાર કરે છે. તેઓ હંમેશાની માટે સદા બીજાનું ભલું સદા જે બીજાનું સારું ઈચ્છે છે, હિત ઈચ્છે છે, અને આવું કરવા માટે તે હંમેશા તત્પર રહેતા હોય છે. પાણીની અંદર ડૂબતા એક વીછીને બચાવવા જતા એક જે મહાત્મા હોય છે આ મહાત્માએ તે વીછીને વારંવાર તે વીછીના ડંખ માર્યા કરે છે અને એને કારમી વેદના થાય છે. છતાં પણ મહાત્મા જે છે ને એ વીછીને પાણીમાંથી ડૂબતો એ બચાવી અને જમીન ઉપર જે છે મૂકે છે. વિચાર કરો, બીજા માણસોને આજુબાજુમાં લોકો એને કહે કે શા માટે તમે આ વીછી તમને ડંખ મારે છે તો છતાં પણ તમે એને બચાવો છો, તો એ મહાત્મા એવું કહે છે કે વીછી પોતાનો સ્વભાવ નથી છોડતો. એ જો જીવજંતુ થઈને પોતાનો સ્વભાવ ન છોડતો હોય તો આપણે તો માણસ છીએ, આપણે શા માટે પોતાનો સ્વભાવ છોડવો જોઈએ? હિતનો સ્વભાવ આપણે શા માટે છોડવો જોઈએ? એનો સ્વભાવ છે ડંખ મારો, મારો સ્વભાવ છે બચવું, એને બચાવવું. તો આવી રીતે પાણીમાં ડૂબતા હોવા છતાં પણ વૃક્ષને જે વીછી છે આ વીછીને ઉપર જમીન ઉપર મૂકે છે. તો અન્યનું ભલું કરવાની કેવી ઉચ્ચ ભાવના તમે અહીંયા જોઈ શકો છો. તો સત્પુરુષો ઉપર ગમે તેવી આફત આવી પડે તો પણ સત્પુરુષ રહે છે. તેમાં એ પોતાના જે છે પોતાના કામને જે છે એ ક્યારેય પોતે છોડતા નથી. એમાં સુભાષિતની અંદર આવું જે છે આ પ્રમાણે જણાવવામાં સરસ મજાનું જે છે એ આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથ સુભાષિત આ છે સુભાષિત આપણે જોયા કે જેની અંદર જુદા જુદા પ્રકારે ક્યાંક વળે સજ્જનોની ટેવ અથવા તો ક્યાંક પોતાની બુદ્ધિનિષ્ઠતા અને સાથે સાથે સજ્જનોની ટેવ અને ઘણી બધી બાબતો આપણે જોઈ. તો આશા રાખું છું કે જે આપણે છ સુભાષિત જોયા, જે છ મહાકવિઓ જે પણ આપણને આ પીરસું તો એ આપણે યાદ રાખવાનું છે, આપણે એમાંથી અભ્યાસ કરવાનો છે અને આપણા જીવનને જે છે સારામાં સારી રીતે ઉત્તમમાં ઉત્તમ રીતે આપણે એને કામ કરવાનું છે. તો આશા રાખું છું કે સરસ મજાનું જે છે એ તમે આ શીખશો, આનો અભ્યાસ કરશો, અભ્યાસ કરીને સારામાં સારી રીતે જે છે આપણે આપણા જીવનમાં આ બધી બાબતોને ઉમેરશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત મળીશું નવી વાતો સાથે નવા રંગરૂપ સાથે. ત્યાં સુધી નમસ્કાર.